નવસારી જિલ્લામાં આજે દાંડીયાત્રા પ્રવેશી હતી. સાંજે પદયાત્રા બાદ લુન્સીકુઈ મેદાન ખાતે પદયાત્રીઓને સત્કારવા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લુન્સીકુઈ મેદાન ખાતે સાંજે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવા, ભાજપ પદાધિકારીઓ, સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સભ્ય અને સિક્કિમના એકમાત્ર સાંસદ ઇનહાગ સુભાજી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં લુન્સીકુઈ મેદાન ખાતે પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમકુમાર તમંગે જણાવ્યું હતું કે ગુજરાત એ સરદાર પટેલ, દાદાભાઈ નવરોજી, મોરારજીભાઈ દેસાઈની જન્મભૂમિ છે. ગાંધીજીએ 1930માં દેશને આઝાદી માટે સત્યાગ્રહની ભૂમિકા અહમ હતી. અમે નાના હતા ત્યારે પુસ્તકમાં દાંડી અને ગાંધી વિશે વાંચ્યું હતું, પણ આજે નવસારીમાં સત્યાગ્રહની ભૂમિ પર આવ્યો છું. મનને શાંતિ થઈ દેશભક્તિ વાળો માહોલ જોઈને ખૂબ આનંદ થયો છે. આગામી દિવસોમાં ગુજરાત અને સિક્કિમના સંબંધો સારા બને, વૈચારિક, પર્યટન અને વ્યાપાર બાબતે નવા સંબંધોનું સમીકરણ રચાશે તેમ જણાવી આજે દેશને વડાપ્રધાન અને ગૃહમંત્રી એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા આગળ વધી રહ્યા છે. ત્યારબાદ સિક્કિમની લોક સંસ્કૃતિઓમાં નૃત્ય સ્વરૂપે પ્રસ્તુત કર્યા હતા અને ગુજરાતની આદિવાસી અને સૌરાષ્ટ્રના મેર નૃત્ય રજૂ કરતા લોકોને તાળી પાડવા મજબૂર કર્યા હતા અને શિક્ષકો દ્વારા મોબાઈલના ફ્લેશ વડે ગાંધી બાપુના ચશ્મા પણ બનાવ્યા હતા. દાંડી યાત્રા આજે નવસારી જિલ્લામાં પ્રવેશ કરી ચૂકી છે અને આ દાંડી યાત્રામાં આજે આપણને બધાને ગૌરવ થાય કે સિક્કિમના મુખ્યમંત્રી સાહેબ, સાંસદો, એમના કેબિનેટ મંત્રી સહિત 100 લોકોનું પ્રતિનિધિત્વ લઈને આજે નવસારી પધાર્યા છે અને 6 તારીખે પૂર્ણાહુતિ થવાનું છે. એમાં આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાજી, મહામહિમ વેંકૈયાજી પણ પધારવાના છે, માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ પધારવાના છે અને અનેક મહાનુભાવોની હાજરીમાં આ દાંડી યાત્રાનું સમાપન થવાનું છે. ત્યારે આ નવસારી જિલ્લાને આ ખૂબ સુંદર આયોજન કરવા બદલ હું જિલ્લાના કલેક્ટર શ્રી, તમામ વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હિતેશ વધેરાનો રિપોર્ટ, SNN ન્યૂઝ, નવસારી.